નમસ્કાર, હું ડૉક્ટર માલદે ચેતરિયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદરમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ટાવર ઓફ બ્રહ્માસ નામનો એક ગાણિતિક કોયડો નો ઉકેલ લઈ આવશું. આપણી પાસે આ એક ટાવર ઓફ બ્રહ્માસનો કોયડો છે, જેમાં 5 કુકરીઓ આપેલી છે. 1, 2, 3, 4 અને આ 5 કુકરી. આ 5 કુકરી પેલા ટાવરમાં આપેલી છે. આપણે આ 5 કુકરીને આ ટાવર અથવા આ ટાવરમાં સ્થાનાંતર કરવાનું છે. આ સ્થાનાંતર કરવા માટેનો નિયમ એ છે, પહેલો નિયમ એ કે કોઈ પણ કુકરી જ્યારે હટાવો ત્યારે એક જ કુકરીને આપણે મૂવ કરવાની છે, એટલે કે ચલાવવાની છે. એક જ કુકરીને ચલાવવાની છે. અને બીજો નિયમ એ કે જ્યારે કુકરી ચાલે ત્યારે નાની કુકરીની ઉપર મોટી કુકરી ન આવવી જોઈએ. હંમેશા મોટી કુકરી નીચે આવવી જોઈએ અને એના ઉપર નાની કુકરી આવવી જોઈએ. આ આ બે ખાસ નિયમોને આધારે આપણે આ આખે આખા તમામ કુકરીઓને આ એક ખાનામાંથી બીજા ખાનામાં, બીજા ટાવરમાં આપણે સ્થાનાંતર કરવાનું છે. તો આપણે આ 5 કુકરીને એક શરૂઆતમાં મૂવ્સ ન કરતા, એની ચાલ ન કરતા, સ્થાનાંતર ન કરતા, એક પછી એક એક કુકરી હોય તો કઈ રીતે સ્થાનાંતર થાય એ પહેલાં આપણે સમજીએ. જો ઉદાહરણ તરીકે આપણે ખ્યાલ છે કે જો એક જ કુકરીને સ્થાનાંતર કરવું હોય તો એક કુકરીને સ્થાનાંતર કરવાની કેટલી ચાલ જોઈએ એ આપણે જોઈએ. તો એક કુકરીને આ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવું હોય તો માત્ર એક જ ચાલ જોઈએ. એવી જ રીતના જો બે કુકરી હોય, એટલે એક કુકરીને જે હોય તો એક ચાલ જોઈએ. એવી રીતના બે કુકરી હોય અને આપણે સ્થાનાંતર કરવું છે તો કેટલી ચાલ જોઈએ ઓછામાં ઓછી? તો એ બે કુકરી માટે જોઈએ તો 1, 2 અને 3, એટલે કે બે કુકરીને સ્થાનાંતર કરવું હોય તો આપણી પાસે 3 ચાલ જોઈએ. જો 3 કુકરી હોય અને સ્થાનાંતર કરવું હોય તો 3 કુકરી માટે કેટલી ચાલ જોઈએ એ આપણે પહેલા જોઈએ. તો 3 કુકરી માટે 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે 3 કુકરી માટે સ્થાનાંતર કરવું હોય તો આપણે 7 ચાલ જોઈએ. અને 4 કુકરી હોય તો જોઈ લઈએ 4 કુકરી માટે આપણે કેટલી ચાલ જોઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો 4 કુકરી માટે આપણે 15 ચાલ માં આપણે સ્થાનાંતર કરાવી શકીએ. આપણો જે કોયડો છે એ 5 કુકરીનો છે. તો 5 કુકરીનો સ્થાનાંતર કરવું હોય તો કેટલી ચાલ જોઈએ એ પહેલા આપણે સમજીએ. આના આધારે આપણે એક સૂત્ર તારી શકીએ, આના આધારે એક નિયમ તારી શકીએ અને 5 કુકરી માટે કેટલી ચાલ જોઈએ એ પહેલા જોઈએ. તો આના આધારે આપણે 1 કુકરી માટે 1 ચાલ જોઈએ, 2 કુકરી માટે 3 ચાલ જોઈએ, 3 કુકરી માટે 7 ચાલ જોઈએ અને 4 માટે 15 ચાલ જોઈએ. તો આના આધારે તમે નિર્ણય તારવી શકો, આના આધારે કે 5 કુકરી અને આ સંદર્ભમાં 5 કુકરી માટે કેટલી જોઈએ. આ ગાણિતિક સમીકરણ છે 2^n-1, એટલે કે 1 કુકરી હોય તો 1 મૂકતા n ની કિંમત 1 લેતા 2^1, એટલે કે 2 - 1 એટલે 1, 2^2 લ્યો તો 2^2 = 4 - 1 એટલે 3, 2^3 લેતા 2^3 એટલે 8 - 1 એટલે 7, 2^4 એટલે 16 - 1 એટલે 15. આ જ રીતના આપણે આ સમીકરણમાં 5 માટે કેટલી ચાલ જોઈએ એ જોવું હોય તો આપણે 2^5 - 1 = 32 - 1 એટલે કે 31. 31 ચાલની અંદર આપણે આ 5 કુકરીઓને આપણા નિયમ પ્રમાણે આપણે અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરી શકીએ. આ 31 ચાલ કઈ છે એ આપણે જોઈએ અને આપણા નિયમ પ્રમાણે આને ટ્રાન્સફર કરીએ. 1, 2, 3
ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્યાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ અને એકત્રીસ. આ રીતના આપણે પાંચ કુકરી વાળો જો ટાવર હોય અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવું હોય તો આ 2^n-1 એટલે કે 31 રીતે 31 ચાલની અંદર આપણે આ સ્થાનાંતર કરી શકીએ. આ રીતના 6 કુકરી હોય, 7 કુકરી હોય, 8 કુકરી હોય, 9 કુકરી હોય કે કોઈ પણ કુકરી હોય તો આ રીતના આપણે 2^n-1 આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ સ્થાનાંતર કરી શકીએ. થેન્ક યુ, આભાર. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.